राज्य सरकार में प्रधान परबत पटेल सांसद बनी जता बनासकांठा की थराद विधानसभा पण हवे पेटा चूंटणी योजाशे। विधानसभा पेटा चूंटणी ने लईने शुं मानवुं छे अने चूंटणीओ में क्या मुद्दाओं ने ध्यान में राखीने तेओ मतदान करशे तेमनी पासेथी जाणीए। राज्य में विधानसभा पेटा चूंटणी माटेना पड़घम वागी गया छे त्यारे आपणे अत्यारे थराद विधानसभा बैठक पर छे। आप जोई शको छो थरादनुं आ गणता गाम छे के जे थराद मत विस्तार में आवे छे। लोको साथे जाणवानो प्रयत्न करशुं के आखरे ज्यारे हवे विधानसभा पेटा चूंटणी छे त्यारे तेओ शुं मानी रह्या छे। सरपंच आप जणावो जे प्रकारे हवे चूंटणी आवी रही छे क्या प्रकारनी आपनी लागणीओ छे ने शुं मांगणीओ छे? હવે અમારે થરાદ વિધાનસભાની પેટાચૂંટણી આવી છે, ટૂંક જ સમયમાં તૈયારી છે, તો અમારી સરકાર પાસે અપેક્ષા છે કે બહુ વિકાસના કામો સારા કર્યા છે અને હવે બી પણ સારા થશે। રોડ, રસ્તા, તળાવ, પાણી વાળવાનું એ બધા સારા કામ થાય એવી અમારી અપેક્ષા છે। સરપંચ, ખાસ કરીને કયા મુદ્દાઓ એવા અગત્યના રહેશે કે જે આ ચૂંટણીમાં સૌથી મહત્વના રહેશે? વિકાસના કામ, સૌથી વધારે વધારે વિકાસના કામ એ જ મુદ્દો છે। વિકાસનો મુદ્દો સૌથી મહત્વનો રહેશે તેવું તેમનું કહેવું છે। ખાસ કરીને મનજી આપ જણાવો જે પ્રકારે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, આ વિસ્તારની વાત કરવામાં આવે, કયા મહત્વના મુદ્દાઓ આ ચૂંટણીને અસર કરશે? હાલો ભાઈ, વિકાસના કામ સારા છે બરાબર ને? સારા કામ સાથે ઘણો રમતા કેનાલમાં સુલામ સુલામ પાણી વાણી હશે, બધા સારા વિકાસના કામો કરશે એવી મારી આશા છે। નંદાના પાણી ત્યાં સુધી પહોંચ્યા છે એક સારી બાબત લોકો ગણાવી રહ્યા છે, આપ જણાવો, ખાસ કરીને આપ ખેડૂત છો, વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, કયા મહત્વના મુદ્દાઓ આપના હશે ખેડૂત તરીકે? અમારે તો ખેડૂત તરીકે પાણીની સમસ્યા જ મેઇન પ્રશ્ન છે કે જેટલો જમીનનો સંચય થાય અને પાણીની જેટલું રિચાર્જ થાય અને પાણી ઉપર આવે એવો સરકાર પ્રયાસ કરે એવો અમારી અભિલાષા છે। અત્યારે જે કામગીરી હાલ ચાલી રહી છે એ અમારી રેમ દ્રષ્ટિએ સારું છે, અત્યારે રહેવા માટે કોઈ તકલીફ નથી, કોઈ જાતની ચિંતા નથી, ગમે ત્યાં ખેડૂતને વસ્તુ શું કે ખેડૂત શું ગમે એમ રહી શકે છે, કોઈ જાતનો હાલ ભય નથી, પણ આ પાણીનો જે પ્રશ્ન છે એના માટે સરકાર કરી અમારો મેઇન પ્રશ્ન છે કે તો પાણીનો જે પ્રશ્ન છે તે સૌથી મહત્વનો પ્રશ્ન રહેશે આ ચૂંટણીમાં। ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે આ વિસ્તારની વાત કરવામાં આવે, પેટા ચૂંટણીમાં જ્યારે આપ મતદાન કરવા જશો કયા મુદ્દાઓને ધ્યાને લઈને મતદાન કરશો? હાલને જે કામ છે, ધારો કે ખેડૂતોને પાણી મળી રહે છે, કેનાલની અંદર પાણી ચાલુ કર્યું છે એ બંધ ના કરે અને ખેડૂતોને સિંચાઈ વધારેમાં વધારે મળે એ તબક્કા ઉપર હું કહું છું કે ખેડૂતોને કોઈ વાતે તકલીફ ના પડે જેના મુદ્દા ઉપર ચાલશે। તો ખેડૂતોને તકલીફ ના પડે કારણ કે આ વિસ્તાર જે છે તે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે અને તે જ મુખ્ય વ્યવસાય હોવાથી તેની મહત્વની પ્રાયોરિટી છે। ખાસ કરીને આપ જણાવો ખેડૂતોના એવા કયા મુદ્દાઓ હશે કે જેના કારણે આપ પણ ખેડૂત છો ને હવે આ ચૂંટણી યોજાશે તો કયા મહત્વના મુદ્દા રહેશે? ખેડૂતો માટે બી સારી સરકાર કામ કરી રહી છે, દરેકને ગામમાં બધી રીતે સેફટી પણ મળી રહે છે બરાબર, બીજું રોડ રસ્તાઓ બધું સરકારે કામ સારું કર્યું છે, વિકાસના કામો એટલા સારા કર્યા છે, બહુ સરસ કર્યા છે। તો અત્યારે થરાદની વાત કરવામાં આવે તો જે પ્રકારે વિકાસના કામો થયા છે આ વિકાસના કામો મહત્વના છે અને તેના કારણે લોકો સરકારને હજુ પણ સારી અપેક્ષા રાખી રહ્યા છે, આપ જણાવો ખાસ કરીને કયા મુદ્દાઓ આ વર્ષે ચૂંટણીમાં જે પેટા ચૂંટણી યોજાશે એમાં મહત્વના રહેશે? થરાદ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે એવો વ્યવસ્થિત કોઈ બી ઉમેદવાર મળે તો કોઈ બી રોડ રસ્તાઓ શિક્ષણ બાબતની ગામડાઓ સુધી પાણી પહોંચવાની બધી સુવિધાઓ થાય એવી અપેક્ષા રાખી છે। ખાસ કરીને આ થરાદ વિધાનસભા મત વિસ્તાર છે, જે લોકોનું કહેવું છે કે પાણીના પ્રશ્ન છે, ખેતીના પ્રશ્નો છે, ખાસ કરીને સિંચાઈનો પ્રશ્ન છે, આ જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોનું જે પણ નિરાકરણ આવશે તેની સામે તેઓ મતદાન કરશે। કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા।